નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે તમને બધાને? મજામાં તો તમારો બધાને સ્વાગત છે જીઓસી એટલે કે જ્ઞાન ઓફ કેમિસ્ટ્રીમાં. તો આજનો લેક્ચર આપણે કાર્બોક્સિલિક એસિડ ની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. તો આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયા. હવે જે આજનો લેક્ચર છે એ છેલ્લો લેક્ચર છે, લાસ્ટ લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે બધી રાસાયણિક પ્રક્રિયાઓ બતાવી દેવાની છે. તો જો કાર્બોક્સિલિક એસિડ ની રાસાયણિક પ્રક્રિયાનો આગળનો પાર્ટ આપણે અહીંયા જોઈએ. તો હવે એની આપણે અહીંયા આજના લેક્ચરની પહેલી બધા આપણે રાસાયણિક પ્રક્રિયા એમોનિયા સાથેની પ્રક્રિયા, NH3 સાથેની પ્રક્રિયા. બહુ જ સિમ્પલ છે. જો આપણી પાસે જો કાર્બોક્સિલિક એસિડ હોય, એ કાર્બોક્સિલિક એસિડ સાથે હું અહીંયા એમોનિયાની પ્રક્રિયા કરાવું તો શું થશે? આ એમોનિયા, આ નાઇટ્રોજન છે NH3, એની અરે એક હાઇડ્રોજન જોડાય તો શું થાય? NH4 થાય. ઓક્સિજન ઉપર માઇનસ હશે તો અહીંયા આર, આ સી ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ અને NH4 થશે, એની ઉપર શું થઈ છે? પ્લસ. એટલે કે સોલ્ટ બનશે, ક્ષાર બનશે. આ ક્ષારને તમે ગરમ કરો તો અહીંયાથી શું થઈ છે? જો આ ઓક્સિજન અહીંયાથી બે હાઇડ્રોજન H2 શું થઈ જશે? દૂર થઈ જશે. અહીંયાથી NH2 વચ્ચે આ કાર્બન આયન લાગશે, આર સી ડબલ બોન્ડ ઓ NH2, અને શું કહેવાય? એમાઇડ સંયોજન કહેવાય. એટલે કે તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો કાર્બોક્સિલિક એસિડ, એમાંથી એમાઇડ બનવાનો છે. ચલો ક્લિયર છે. ચલો હવે એના પછી આગળની એક રિએક્શન લઈ જે ઇમ્પોર્ટન્ટ છે 13મા ચેપ્ટર માટે. આપણે IUPAC ના નામકરણમાં આને આપણે કઈ કહેતા હતા? શું કહેતા હતા? યાદ કરો. ફેલિક એસિડ. શું કહેતા હતા? ફેલિક એસિડ. ચલો ક્લિયર છે. હવે ફેલિક એસિડ ની પ્રક્રિયા હું 2 મોલ NH3 એરે કરું. પેલા મોલ 2 મોલ NH3, તો આ NH3 અહીંયા લાગવાનો હોય, આ બીજો NH3 નો મોલ અહીંયા લાગશે. એટલે અહીંયા એમાઇડ બનશે. જેવી રીતે ઉપરની પ્રક્રિયા કરે એવી જ રીતના અહીંયા થશે. અહીંયા આપણે આ બેન્ઝીન નો ડબલ, અહીંયા સી ડબલ બોન્ડ ઓ NH2, અહીંયા સી ડબલ બોન્ડ ઓ NH2. તો આને આપણે કહેવાય થેલેમાઇડ. અહીંયા એક ફોકસ કરજો, અહીંયા થેલે. ક્લિયર છે. ચલો હવે જો અહીંયા તમે વળી પાછું આને તમે ગરમ કરો હો જાજુ, તો અહીંયાથી NH2 નો અણુ માઇનસ સ્વરૂપે અહીંયાથી એક હાઇડ્રોજન આમાં વહી જશે, એટલે અહીંયા NH3 નો અણુ શું થઈ જશે? દૂર થઈ જાય. હવે જે અહીંયા NH વધ્યું હશે, જ્યાં આપણે માઇનસ ચાર્જ હશે અહીંયા પ્લસ ચાર્જ હશે કાર્બન આયરે, એની આયરે જોડાઈ જાય. તો જો કેવું થાય સ્ટ્રક્ચર, સી ડબલ બોન્ડ ઓ, અહીંયા નીચે પણ સી ડબલ બોન્ડ ઓ, આ બંને એક NH વડે જોડાયેલા રહેશે. આને કહેવાય થેલીમાઇડ. અહીંયા થેલે હતું, અહીંયા થેલી બન્યું. તો આ ચેપ્ટર નંબર 13માં અગત્યની એક રાસાયણિક પ્રક્રિયા આવે છે, તો એમાં આ ખાસ અગત્યનું. તો મેં અહીંયા 13માં ચેપ્ટરના બધા વિડીયો અપલોડ કરી નાખ્યા, ચેક કરી લેજો બરાબર. થેલીમાઇડ, થેલેમાઇડ અને થેલિક એસિડ, તો આ છે એમોનિયા સાથેની પ્રક્રિયા. ચલો એના પછીની બીજી પ્રક્રિયા આપણે વર્ણવી, રિડક્શન. ચલો રિડક્શન, તો આપણે જો આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા હતા એની બનાવટમાં, તો શું પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલમાં શું બનતું હતું? કાર્બોક્સિલિક એસિડ. પણ પ્રબળ ઓક્સિડેશન કરતા આપણે લેવો પડતો, જેમ કે KMnO4, K2Cr2O7, અથવા તો CrO3-H2SO4, જેને આપણે શું કહી, જોન્સ રિએજન્ટ કહી. તો હવે જો આપણે શું કર્યું એની બનાવટમાં, કે ભાઈ અહીંયા આપણી પાસે પ્રાથમિક આલ્કોહોલ હોય એનું તમે ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા વળે, તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધું શું થઈ જતું હતું? કાર્બોક્સિલિક એસિડ. જેટલા કાર્બનવાળો હોય એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બનતો હતો. પણ હવે આપણે એની ઉલટી પ્રક્રિયા કરી નાખવાની, એટલે કે ઓક્સિડેશનની ઉલટી પ્રક્રિયા, રિડક્શન. તો હવે રિડક્શન કરતા તો આપણે જોવો પડશે, જો અહીંયા આપણી પાસે RCOH છે, તો અહીંયા હું રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે આપણને બધાને ખબર છે મોગો પ્રક્રિયા કે પણ બેસ્ટ પ્રક્રિયા કે, બેસ્ટ પ્રક્રિયા હોય એટલે આપણે વાપરી નાખવાનું, ભલે મોંઘો હોય. આપણે ક્યાંય રૂપિયા દેવા પડે? ના, ના દેવા પડે. વાપરો, મજા આવે એટલો નાખો અંદર. અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધો, આનું રિડક્શન થાય, જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન વાળું શું બનશે? પ્રાથમિક આલ્કોહોલ. જો તો ઉલટી જ પ્રક્રિયા કરી, મેં બીજું કઈ કર્યું નથી. આવડે આવી રિએક્શન. ચલો એક્ઝામ્પલ લઉં, માની લો કે મારી પાસે એસિડિક એસિડ હોય, આનું રિડક્શન. હવે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરો, તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરું, તો આનું રિડક્શન જો કેટલા કાર્બન? 2 કાર્બન. તો એ 2 કાર્બન વાળો શું બનશે? આલ્કોહોલ બનશે. પણ પ્રાથમિક બનાવવાનો, એ યાદ રાખવાનું તમે. જો ભાઈ નહીં ગયો, ઇથેનોલ. આવડે? ચલો
આનું જો રિડક્શન તમે બીજા એરે કરી શકો, બી ટુ એચ સિક્સ ડાયબોરેન, શું કરી શકો? બી ટુ એચ સિક્સ ડાયબોરેન, આના દ્વારા પણ રિડક્શન કરી શકો. પણ તમારે અહીંયા સોલ્યુશન તરીકે આપણે ઇથર લેવું પડશે. શું લેવું પડશે? ઇથર, બરાબર. સોલ્યુશન એટલે કે દ્રાવક તરીકે. આનું રિડક્શન થઈને શું થશે? પ્રાથમિક આલ્કોહોલ જ બનશે, એટલે કે આપણો જે ઇથેનોલ છે એ જ બનશે. ચલો ક્લિયર હે? તો બે અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપણે પૂર્ણ કરી, તો તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. પછી આગળ વધી, ચલો ક્લિયર, આગળ વધી. અમે આનો એના પછીની રાસાયણિક પ્રક્રિયા, હલો સમજાય ને બધાને? એના પછીની જે રાસાયણિક પ્રક્રિયા છે એ તમે 11મા ધોરણમાં ભણી ગયા હો, ડી કાર્બોક્સિલેશન. ડી કાર્બોક્સિલેશન, ડી કાર્બોક્સિલેશન એટલે કે CO2 નો અણુ શું કરવાનો છે? આપણે દૂર કરી નાખવાનો છે. કાર્બોક્સિલિક એસિડ માંથી CO2 અણુને દૂર કરવાનો. બે પદ્ધતિ છે એની. પેલી એક આપણે ભણ્યા હતા સોડા લાઈમ. સોડા લાઈમ એટલે કે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો, આનું મિશ્રણ લો, જેને શું કહેવાય? સોડા લાઈમ કહેવામાં આવે છે. તો આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ હોય એનો તમારે સોડિયમ ક્ષાર લેવાનો. આ સોડિયમ ક્ષાર લઈ લીધો, એનું શું કરવાનું? તમારે સોડા લાઈમ એ પ્રક્રિયા એટલે કે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ આની સાથે હું પ્રક્રિયા કરો. તો હા, પણ જો ખાસ અહીંયાથી આ સી એને આ NaO એટલે કે બે સોડિયમ, અહીંયા ત્રણ ઓક્સિજન ને એક કાર્બન એટલે કે Na2CO3 દૂર થાય, પ્લસ અહીંયા જેટલા કાર્બન વહી થાય છે એટલા કાર્બન ધરાવતો આપણને હાઇડ્રોકાર્બન આલ્કેન મળશે. એક એક્ઝામ્પલ લે એટલે આપણને ખબર પડે. હાલ જો અહીંયા CH3COONA, એની પ્રક્રિયા હું NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ સોડા લાઈમ આની સાથે કરું. તો અહીંયા જો આપ આખે આખો આટલો પાર્ટ તમારે કાઢી નાખવાનો. અહીંયા એક હાઇડ્રોજન ને લગાડો એટલે પાછળ કેટલા વધ્યા? એક કાર્બન વધ્યું, તો એક કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આલ્કેન CH4 એટલે મિથેન, બાકી શું દૂર થઈ જશે? Na2CO3 શું થઈ જશે? દૂર થઈ જશે. ક્લિયર? તો આને શું કહેવાય? ડી કાર્બોક્સિલેશન. CO2 નો અણુ દૂર થયો. સાહેબ ક્યાં અહીંયા CO2 અણુ દૂર? આ રહ્યો બેટા, જો આ રહ્યો, અહીંયાથી આ CO2 નો અણુ શું થયો? દૂર થયો, બરાબર. ચલો બીજી પદ્ધતિ, એ પણ તમને આવડે છે, વિદ્યુત વિભાજન. પણ આનું આપણે નામ આપતા હતા, શું આપતા હતા? કોલબે વિદ્યુત વિભાજન. શું આપતા હતા? કોલબે વિદ્યુત વિભાજન. ચલો તો કોલબે વિદ્યુત વિભાજન જોઈએ. તો જો આપણે શું કરવાનું? એનો સોડિયમ યુક્ત ક્ષાર લેવાનો કાર્બોક્સિલિક એસિડ નો. તો કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ યુક્ત ક્ષાર લઈ લો, એનું તમારે વિદ્યુત વિભાજન કરવાનું. ચલો વિદ્યુત વિભાજન કરો હો તમે, તો શું થશે કે જો અહીંનો આટલો પાર્ટ તો દૂર થઈ છે, પણ અહીંયા તમારે બે મોલ લેવાના. કેટલા મોલ? બે મોલ. આ CH3 ડબલ વાર થઈ જશે એટલે કે બે વડાઈ જાય છે. હવે બે વડાઈ જાય તો હંમેશા અહીંયા જેટલા કાર્બન છે, માની લો બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લીધો, અહીંયા આટલું આટલો તો શું થઈ જવાનું? દૂર થઈ જવાનું. બાકીની જે વધ્યું ને કાર્બન શૃંખલા એ ડબલ વાર થઈ જશે. શું થઈ જશે? ડબલ વાર. તમને એક એક્ઝામ્પલ બીજું આપવાનો. માની લો કે આવી રીતની આપણી પાસે કાર્બન શૃંખલા છે, બરાબર. હવે આનું આપણે વિદ્યુત વિભાજન કરી નાખ્યા, વિદ્યુત વિભાજન, બરાબર. હવે જો આટલું અણુ તો તમારે દૂર કરવાનું, આ લેવાના બે મોલ, બાકીની જે કાર્બન શૃંખલા વધી ને એને તમારે ડબલ કરી નાખવાની, એટલે કે બે કાર્બન વાળી ડબલ કરી નાખો, ચાર કાર્બન વાળો આલ્કેન બનાવી નાખો. તો આ રહ્યું તમે 11મા ધોરણમાં ભણી ગયા હો, હા કે ના? ક્લિયર છે? તો આવી રીતે તમે વિદ્યુત વિભાજન કરીને કરી શકો, બરાબર. હવે આમાં થતું શું હોય છે જો અહીંયા વર્ણવું આખે, તો આપણે શું કરવાનું છે? કાર્બોક્સિલિક એસિડ હોય એનો સોડિયમ ક્ષારનું આપણે શું કરવાનું છે? મિશ્રણ લેવાનું એટલે કે સોલ્યુશન લેવાનું. અહીંયા આપણી પાસે એનો રહેશે, અહીંયા આપણી પાસે કેથોડ રહેશે, બરાબર. એનોડ કેથોડ, હવે તમે અહીંયા શું ભર્યું છે? દ્રાવણ ભર્યું છે. દ્રાવણ ભર્યું છે અને પછી તમે એમાંથી વિદ્યુત પસાર કરો. વિદ્યુત પસાર કરશો એટલે આમાં બે અણુ હશે, એક તો CH3CO- એને પ્લસ, એક હશે એચ પ્લસ અને એક હશે OH માઇનસ. ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડના બે આયન, પાણીના બે આયન, ટોટલ ચાર આયન. હવે જો અહીંયા પ્લસ ચાર્જ છે તો એ બાજુ કોણ દોડશે? માઇનસ ચાર્જ દ્વારા દોડશે આ કે ના? માઇનસ ચાર્જ દ્વારા દોડે, એમાં રિડક્શન પોટેન્શિયલ CH3CO- નું વધારે, તો એનું વધારે, તો એ પહેલા રિડ્યુસ થવા દેશે.
બરાબર, એટલે ઓક્સિડેશન એનું થઈ છે, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, તો અહીંયા એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન ની પ્રક્રિયા કેવી રીતના થશે કે ભાઈ અહીંયા CH3CO- એ બે મોલ હે, તો એવું કરશે બે ઇલેક્ટ્રોન ગુમાવશે, અહીંયાથી CO2 દૂર થઈ છે, પ્લસ CH3CH3 બે વળી જશે. આ બે ઇલેક્ટ્રોન યો અંદરના જે બે હાઇડ્રોજન છે H+, એ આ બે ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ઉપર, આ વસ્તુ શું થઈ છે, કેથોડ ઉપર થઈ છે આ રહી પ્રક્રિયા. બરાબર, તો આ પ્રક્રિયા કેથોડ ઉપર H નું અણુ શું થઈ છે, દૂર. અંદર સોલ્યુશનમાં શું વધશે, Na+ અને OH-, બંને જોડાવીને શું બનાવશે, NaOH. એટલે કે તમે જો કાર્બોક્સિલિક એસિડનું વિદ્યુત વિભાજન કરશો તો વિદ્યુત વિભાજનને અંતે જે દ્રાવણ મળશે અંદરનું સોલ્યુશન, બેઝિક મીડિયમ હશે. કેમ? કારણ કે અંદર બને શું, NaOH. બરાબર, હાઇડ્રોજન દૂર થઈ જાય અને આપણો હાઇડ્રોકાર્બન પણ મળી જાય. હાલો, ખબર પડી ગઈ? તો આને કહેવાય ડીકાર્બોક્સિલેશન. ક્લિયર હે બધાને? ચલો આગળ વધશે. આગળની હાલો સ્ક્રીનશોટ તમે લઈ લો, હાલો પછી આગળ વધી લઈ લીધો. ચલો એના પછીની રાસાયણિક પ્રક્રિયા અગત્યની, બહુ જ અગત્યની. બરાબર, HVZ, HVZ પ્રક્રિયા, હેલ વોલહાર્ડ જેલેસ્કી. HVZ પ્રક્રિયા જેને કહેવાય હેલ વોલહાર્ડ જેલેસ્કી પ્રક્રિયા, હેલ વોલહાર્ડ જેલેસ્કી પ્રક્રિયા. બરાબર, તો આપણે બે હેલ વોલહાર્ડ જેલેસ્કી જો નેમ રિએક્શન હે અગત્યની પ્રક્રિયા. બરાબર, તો આપણી પાસે જો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ એવો લેવાનો કે જેની પાસે આલ્ફા ઉપર અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ, આલ્ફા પોઝિશન ઉપર અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ, એકનો એક હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ એ હેલ વોલહાર્ડ જેલેસ્કી પ્રક્રિયા આપશે. હવે આની પ્રક્રિયા રેડ ફોસ્ફરસ એટલે કે લાલ ફોસ્ફરસ અને X2 સાથે, જ્યાં X બરાબર તમે ક્લોરીન લઈ શકો અને બ્રોમિન લઈ શકો, આ બે વસ્તુ લઈ શકો. રેડ ફોસ્ફરસ લેવાનું અને X2 લેવાનું. પેલા આની એરે પ્રક્રિયા કરો, પછી તમે એનું જળ વિભાજન એટલે કે H2 એરે પ્રક્રિયા કરો. તો આમાંથી શું થઈ છે કે જે આલ્ફા ઉપરનો જે હાઇડ્રોજન રહ્યો એની જગ્યાએ RCH, અહીંયાથી એક હાઇડ્રોજન નીકળશે, અહીંયા X જોડાઈશે, RUM નંબર હશે. ક્લિયર હે આટલું વસ્તુ? હા, રેડી. હવે જો અહીંયા રેડ ફોસ્ફરસ એટલે કે એક ફોસ્ફરસ અને X2 આ બંને જોડાઈને PX3 જ બનાવે હંમેશા. ખબર ન હોય તો તમને કહી દઉં શું બનાવશે, PX3 જ બનાવશે. આ બે મોલ લઈ લો, આપણે આ ત્રણ મોલ લઈ લઈ, બરાબર, 3 2 6. ચલો, તો આ શું થઈ છે, બે મોલ PX3 બનાવશે. હા કે ના, જો મેં અહીંયા ફોસ્ફરસ લીધો અને Br2 લીધું તો અહીંયા શું બનશે, PBr3, અને જો અહીંયા મેં Cl2 લીધો અને ફોસ્ફરસ લીધો તો શું બનશે, PCl3. હાલો રેડી. હવે સાહેબ આપણે પ્રશ્ન એવો થાય, જો હા પડજો, શું પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આ રહ્યો જે આલ્ફા પોઝિશન ઉપર જ X કેમ જોડાણો, આલ્ફા પોઝિશન ઉપર જ કેમ X જોડાણો, અહીંયા કેમ નો જોડાણો X OH ને નીકાળે? હા પડજો, અહીંયા જો તમે પહેલા અહીંયા પ્રક્રિયા કરો રેડ ફોસ્ફરસ અને RCH2COOH, તો અહીંયા પહેલા તમે પ્રક્રિયા PCl3 આઈ રે કરી નાખો, PX3 આઈ રે, તો સૌથી પહેલા તો અહીંયા X અહીંયા જોડાશે, RCH2COO અહીંયા OH નીકળી ગયો, તો અહીંયા હું જોડી ગયું X. હા પડજો, હવે શું થાય કે આની વરી પાછી પ્રક્રિયા X2 સાથે થઈ છે, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી X HX દૂર થઈ છે, અહીંયા એક હાઇડ્રોજન લાગશે, RCH અહીંયા X લાગશે, અહીંયા C(OO), અહીંયા X તો લાગેલું જ છે. પછી શું કરીએ આપણે આનું જળ વિભાજન, એટલે કે અહીંથી વરી H અને આ X દૂર થાય છે, કારણ કે કાર્બોનિલ કાર્બન બિચારો કાર્બન તરત જ X- ને દૂર કરી નાખશે, અને અહીંયા વરી પાછું શું લાગી જશે, OH લાગી જશે, અને અહીંયા શું આપણું હતું, X. આ રીતની પ્રક્રિયા અંદર થતી હોય. બરાબર, આની ક્રિયાવિધિ નથી કરાવતો, કારણ કે ક્રિયાવિધિ આપણે આની જરૂર પડશે નહીં, પણ તમારે રિએક્શન યાદ રાખવાની છે. બરાબર, ખાસ અગત્યનું. તો આને કહેવાય હેલ વોલહાર્ડ જેલેસ્કી પ્રક્રિયા. બરાબર, અગત્યની. હાલો રેડી, આલ્ફા પોઝિશન ઉપર હાઇડ્રોજન ને કાઢીને તમારે અહીંયા શું લગાવવાનું છે, હેલોજન લગાવવાનું છે, અને એમાં હેલોજનમાં યાદ રાખવાનું છે Cl2 અને Br2. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આ ચેપ્ટરની છેલ્લી પ્રક્રિયા, આના પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા.
ચલો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લઈ લે, એટલે કે આપણું ચેપ્ટર પછી પૂરું થઈ જાય. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે લેવાની છે તો લઈ લે. તો જો આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પાંચ છે, હેલોજીનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ગ્રાફ, આલ્કાઇલેશન, ફિડલ ગ્રાફ, એસાઇલેશન. ક્લિયર છે? હવે આ પડજો, આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીનના ઢગલા ઉપર લાગેલો હોય તો બધાને એટલી તો ખબર હોવી જોઈએ કે ઉપર જો પાઈ બંધ છે તો અહીંયા પાઈ બંધ ખેંચાય છે, અહીંયાથી આ ખેંચાય છે, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ, એટલે કે ઓર્થો અને પેરા ઉપર પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય. હવે જો ઓર્થો અને પેરા ઉપર પ્લસ ચાર્જ ઉત્પન્ન થતો હોય તો જે આપણો આબોહવા વાળું જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કઈ છે, ક્યાં જોડાઈ છે? સાહેબ ઓર્થોની સાપેક્ષે મેટા ઉપર માઇનસ ચાર્જ જશે તો અહીંયા સીધો જઈને ક્યાં જોડાઈ છે? મેટા ઉપર જોડાઈ જશે. હવે આટલું ક્લિયર છે બધાને? તો અહીંયા આપણે શું કરવાનું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાને મેટા ઉપર જોડવાનું, બરાબર. તો હવે આપણે નાઇટ્રેશન ની વાત કરીએ, આપણે તો આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ અહીંયા COOH, એનું નાઇટ્રેશન કરવાનું. શું કરવાનું? HNO3 લેવાનું સાંદ્ર અને H2SO4 લઈ લો. હવે જો NO2 પ્રક્રિયક આવશે, NO2 ક્યાં લાગવાનો હે ભાઈ? સીધું જ સિમ્પલ ભાઈ અહીંયા લાગવાનો હોય મેટા ઉપર. કેમ? કારણ કે ભાઈ COOH રહ્યો, એ જે રહ્યો અહીંયા બેન્ઝીનના રિંગને ડીએક્ટિવેટ કરે. ડીએક્ટિવેટ એટલે કે અંદરથી ઇલેક્ટ્રોન બહાર કાઢે, બહાર કાઢે એટલે કે એને ડીએક્ટિવેટ કરે. હા કે ના? જો અંદર ઇલેક્ટ્રોન આપતા હોય, આપતા હોય તો શું કરે? બેન્ઝીન રિંગને એક્ટિવ કરે. તો અહીંયા ડીએક્ટિવ કરવાના કારણે મેટા ઉપર લાગશે. ભાઈ હાલો આપણે સલ્ફોનેશન કરવું છે. સલ્ફોનેશન કરવા માટે શું કરશું? H2SO4 પણ કેવું સાંદ્ર, ધુમાયમાં ધુમાડા કાઢવું હોય એવું સાંદ્ર. સાંદ્ર H2SO4 લઈ લો તો જો SO3H લાગે, SO3H પ્લસ આવશે, ક્યાં લાગશે? મેટા ઉપર લગાડ દો SO3H. હલો ક્લિયર હે? ચલો હેલોજીનેશન કરવું હે તો અહીંયા FeX3 પ્લસ X2 સાંદ્ર પ્રક્રિયા. જો UV નથી લેવાનું, FeX છે. FeX3 એટલે કે લુઈસ એસિડ લઈએ, બરાબર. તો અમે જે X2 હોય છે આપણે અહીંયા લગાડ દો. ક્યાં લગાડવાનો? મેટા ઉપર લગાડવાનો થશે. તો અહીં હું મેટા ઉપર X લગાવી દઉં. હાલો કામ પૂરું. હવે અહીંયા બે પ્રક્રિયા રહી, કઈ? ફિડલ ક્રાફ્ટ, આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો આ બંને પ્રક્રિયા આપશે નહીં. સાહેબ આવું કેવું? હા તો કઈ વાંધો નહીં, હું સમજાવું કેમ નહીં આપે. તો આપણી પાસે જે કાર્બોક્સિલિક એસિડ છે, સાંભળજો, એ ઇલેક્ટ્રોન ડીએક્ટિવેટ ગ્રુપ છે, હા કે ના? એટલે કે ઇલેક્ટ્રોન ને બહાર કાઢે છે, હા કે ના? આ ઇલેક્ટ્રોન ને સાહેબ બહાર કાઢે તો અહીંયા ઇલેક્ટ્રોન ની ઘનતા શું થાય? વધતી જાય, હા કે ના? હા સાહેબ, ઇલેક્ટ્રોન ની ઘનતા અહીંયા વધતી જાય. તો અહીંયા બેન્ઝીનના રિંગમાં ઇલેક્ટ્રોન ની ઘનતા શું થાય? ઘટતી જાય, હા કે ના? ઘટતી જાય. હા રેડી સાહેબ, ઘટતી જાય. હવે આપણી પાસે જે લુઈસ એસિડ FeCl3 લીધો, તો એ શું હે? લુઈસ એસિડ, હા કે ના? જો એની આરે પ્રક્રિયા આપણે, અરે સોરી, FeCl3 ને AlCl3 આપણે, કારણ કે નિર્જળ AlCl3 લઈએ ફિડલ ક્રાફ્ટમાં, બરાબર. તો અહીંયા આપણે શું લઈએ? CH3Cl. આલ્કાઇલેશન કરવું હોય તો CH3Cl. જો આ નિર્બળ એટલે કે લુઈસ એસિડ અને આ CH3Cl, ભાઈ તમને દેખાય બધાને? હાલો દેખાય. તો અહીંયા CH3Cl અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું ઉત્પન્ન થાય છે? CH3 પ્લસ ચાર્જ વાળું ઉત્પન્ન થાય, હા કે ના? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, આટલી ખબર પડી. હવે જો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાને એવી જગ્યાએ જોડવાનું હોય કે જ્યાં આપણે ઇલેક્ટ્રોન ની ઘનતા વધારે હોય, હા કે ના? પરંતુ જો આ CH3 અહીંયા જેટલી ઘનતા દેખાય ને એના કરતા બ્યુટીફુલ વસ્તુ બીજે ક્યાંક દેખાણું, તો અહીંયા બીજે ભાગવાનો હોય તો શું કરશે? આ CH3 ગ્રુપ વધારે ઘનતા ક્યાં દેખાણી? એને ઉપર જે ટોપ ઉપર બેઠો હોય ને COOH, અહીંયા ઘનતા વધારે દેખાય તો અહીંયા થઈને સીધો જોડી જાય. તો જો અહીંયા થઈને જોડાતો હોય તો અહીંયા મેટા ઉપર જોડાઈ શકે નહીં. જો મેટા ઉપર ન જોડાઈ શકે એટલે કે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન થાય નહીં. આ હું નથી કહેતો, થિયરી કહે, બરાબર. પેલા પ્રેક્ટિકલ થી આવું હોય, પ્રેક્ટિકલમાં આ વસ્તુ જોવા મળતું હોય કે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન નથી થતું, તો એ કેમ ન થતું? એના માટેની થિયરી આવી હોય, તો એના માટેની બેસ્ટ થિયરી આ લાવી ગયું હોય તો એમણે આપણને આપી દીધું, ભાઈ આ વાંચો. આવી રીતનું અંદર થતું હોય, બરાબર. બધાને ક્લિયર છે? તો અહીં આપણો કાર્બોક્સિલિક એસિડ વાળો ચેપ્ટર એટલે કે એ પાર્ટ પૂરો થયો, સાથે સાથે આપણું ચેપ્ટર
ચેપ્ટર નંબર 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પણ પૂરું થયું બરાબર. તો હવે આપણે મળશું નેક્સ્ટ ચેપ્ટર સાથે, સારું એવું ચેપ્ટર આપણે લઈને આવશું તમારી માટે. તમારી માટે સતત ને સતત અમે મહેનત કરતા રહીએ છીએ, તો તમે પણ તમારી ફરજ એક લાઈક બટન અને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર. તો આમને આમ જોડાયેલા રહીજો જ્ઞાન ઓફ કેમિસ્ટ્રી સાથે, કંઈક ને કંઈક આપણે ભણતા રહીશું, નવું નવું શીખતા રહીશું જ્ઞાન ઓફ કેમિસ્ટ્રી સાથે. થેન્ક યુ.